ખેરગામના આચવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રીજા સોમવારે બાબા બર્ફાનીની પ્રતિકૃતિ રૂપે શિવલિંગ બનાવવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામના શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ખેરગામ તાલુકામાં આવેલા શિવાલયોમાં પવિત્ર શ્રાવણના ત્રીજા સોમવારે અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે ધર્માચાર્ય પ્રભુદાદાના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામેશ્વરના જ્યોતિર્લિંગમાં આવેલા 22 કુંડોના પવિત્ર જળ સહિત ગંગાજળ અને પવિત્ર ગુલાબજળ લાવી તેનું બરફનું શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ બાબા બર્ફાનીની શોભાયાત્રા આછવણી ગામેથી કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રા ખેરગામ, પણજ, રૂજવણી સહિતના ગામોમાં હર હર મહાદેવના નાદ સાથે ફેરવવામાં આવી હતી. પ્રગટેશ્વર મહાદેવ નામ સાંભળીને એમ લાગે કે શું હશે, પણ અહીં સ્વયં પ્રગટ થયેલા માટે પ્રગટેશ્વર નામ પાડવામાં આવ્યું છે. અને જ્યાં સ્વયં પ્રગટ થાય ત્યાં સ્વયં અનેક પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ, વિવિધ પ્રકારના દાન પુણ્ય એ સ્વયં થતા એવા છે. અને આજે અહીં અમારે શ્રાવણના ત્રીજા સોમવારે ભગવાન શિવની અભિષેક પૂજા લગ્ન યજ્ઞ અમારા આચાર્યશ્રીઓ કશ્યપાજી અને અનિલભાઈ જોશી દ્વારા કરમાયો છે, અને આજે બરફનું શિવલિંગ અમે તૈયાર કર્યું છે. અને હું 5 વર્ષની હતી ત્યારથી આવું છું અને મને આવીને 40 વર્ષ થયા છે. અહીં મારા આ પ્રગટેશ્વર ધામમાં મને આવવાનું ખૂબ જ મન થાય છે અને મારામાં એટલો થનગનાટ પણ આવે છે કે હું ક્યારે આ ધામમાં જાઉં. અને મારા દાદા એક ત્યાગી, વૈરાગી અને વિદેહી સંત છે, કે આવા મારા દાદાના જેવા ક્યાંય મેં સંત જોયા નથી. બીજું કે આ ધામ એક આસ્થાનું કેન્દ્ર છે, કે અહીં દરેકના માટે પ્રેરણારૂપ બની રહ્યું છે અને ગામે ગામ, શહેરોથી કે દેશ વિદેશોથી પણ આવે છે આ ધામમાં. આ શોભાયાત્રાના ગામના મુખ્ય માર્ગો ઉપર શિવભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ યાત્રામાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિતેશ પટેલ, નવસારી ટુડે, ખેરગામ.